સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બાલેટા ગ્રામ પંચાયતમાં 1.5 કરોડના ભ્રષ્ટાચારના મામલે યોગ્ય અને ઝડપી તપાસની માંગણી અંગે ગામના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપ્યું. વિજયનગર તાલુકાની બાલેટા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારના તારા ખુલતા જ વિજયનગર તાલુકાની અન્ય ગ્રામ પંચાયતમાં પણ સનસનાટી મચી જવા પામી છે અને આ બાબત લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે કે શું અન્ય ગામો પણ આવી જ પરિસ્થિતિ હશે એ તો આવનારો સમય બતાવશે. પરંતુ બાલેટા ગામના જાગૃત નાગરિક ખતાત દત્તાજી દ્વારા માહિતી અધિકારી હેઠળ 2010 થી 2020 સુધીના થયેલ કામોની માહિતી માંગેલ અને ભ્રષ્ટાચાર હોવાનું એમને માલુમ પડતા આજરોજ બાલેટા ગામના આગેવાનો સાથે આજરોજ નાણાકીય કૌભાંડની યોગ્ય તપાસ થાય અને તલાટી રોશનીબેન પંચાલને સ્થાવર જંગમ મિલકતો જેવી કે ભિલોડા ખાતે મકાન, ઓફિસ, દુકાન, ગાંધીનગરમાં પ્લોટ જેવી જંગમ મિલકતો તેમજ આવક અંગેની યોગ્ય તપાસ થાય તે માટે વિજયનગર મામલતદાર પીજી ચૌહાણને આવેદનપત્ર આપ્યું અને રાજ્યપાલ શ્રી ગુજરાત રાજ્યને ટપાલ દ્વારા આવેદનપત્ર રવાના કરવામાં આવ્યું હતું, જેમાં બાલેટા ગામના લોકોની માંગણી પણ એ છે કે આવનારા સમયમાં શું આ યોગ્ય તપાસ થશે કે ખરી, કે પછી ખુલેલા તારા કાયમ ફરી બંધ થઈ જશે એ તો આવનારા સમયમાં જ બતાવશે. લલિત ડામોર, ZSTV, વિજયનગર.